नमस्ते मित्रों, रचनाना आ वीडियो मा तमारो स्वागत छे। अगाउना वीडियो मा आपने त्रिकोणनी रचना पर आधारित प्रश्नों उकेलिया। आपने एवा त्रिकोणनी रचना करी जेनो पायो, पाया परनो एक खूणो अने बाकीनी बे बाजुओनो मापनो तफावत आपेल होय। आ वीडियो मा आपने एवा त्रिकोणनी रचना करता शीखीशुं जेना पायाना बे खूणा अने त्रिकोणनी परिमिति आपी होय। तो चालो आ रचना ने समझिए। सौथी पहला जोईए के आ रचना माटे कई वस्तुनी जानकारीनी जरूर छे। आपणने फक्त त्रिकोणनी त्रणेय बाजुनो सरवाळो अने पाया पर बनेल बे पायाना खूणानी जानकारी जोईए। चालो हवे आपणे रचना करता शीखीए। उदाहरण माटे मानी लईए के एक त्रिकोण पी क्यू आर नी रचना करवी छे, जेनी परिमिति पी क्यू प्लस क्यू आर प्लस आर पी छे अने पाया परना खूणा अनुक्रमे Q अने खूणो R छे। आवी रीतनी रचनाना मुद्दा आ प्रमाणे छे। चरण एक, सौथी पहेला आपणे फूटपट्टीनी मददथी आपेली परिमिति बराबर रेखाखंड दोरीशुं। चालो तेने XY नाम आपीशुं। अहीं PQ प्लस QR प्लस RP बराबर XY छे। चरण बे, हवे आपणे बिंदु X पर कोण मापकनी मददथी खूणो Q ना मापनो खूणो बनावी किरण एक्स झेड दोरीशुं। એવી જ રીતે બિંદુ Y થી કોણ માપકની મદદથી ખૂણા R ના માપનો બરાબર ખૂણો દોરી બીજું કિરણ YW દોરીશું। ચરણ 4, હવે આપણે ખૂણા X ને ખૂણા Y નો પરિકરની મદદથી દ્વિભાજક દોરીશું। चरण 5, खूणा x અને ખૂણા y નો દ્વિભાજક જે બિંદુ પર છેદે છે તે બિંદુને P નામ આપો। અહીં P ત્રિકોણ PQR નું એક શિરોબિંદુ છે। મિત્રો, શું તમે જણાવી શકો છો કે આપણે ત્રિકોણ PQR માંથી બિંદુ P ને જ કેમ પસંદ કર્યું? કારણ કે ખૂણો Q અને ખૂણો R એ પાયાના ખૂણા છે। છ, હવે રેખાખંડ XY નો લંબ દ્વિભાજક પરિકરની મદદથી દોરીશું। જે રેખાખંડ XY ને છેદે છે અને આ છેદ બિંદુને આપણે ત્રિકોણ PQR નું આગળનું બિંદુ Q નામ આપીશું। ચરણ 7, આવી જ રીતે રેખાખંડ YP નો પરિકરની મદદથી લંબ દ્વિભાજક દોરીશું। જે રેખાખંડ XY ને R બિંદુ પર છેદશે। ચરણ 8, બિંદુ P ને બિંદુ Q અને બિંદુ R થી જોડો અને આ રીતે ત્રિકોણ PQR ની રચના કરી જેની પરિમિતિ અને પાયા પરના ખૂણાની માહિતી આપણને ખબર હતી। આ રચનાના મુદ્દાને સંક્ષેપમાં આપણે એમ કહી શકીએ કે આપણે પરિમિતિના માપના બરાબર રેખાખંડ દોર્યો, બંને છેડેથી આપેલ ખૂણાની રચના કરી તેમના ખૂણાનો દ્વિભાજક દોરીશું અને પછી ખૂણાના દ્વિભાજકનો લંબ દ્વિભાજક। આપણને ખૂણાના દ્વિભાજકનું છેદબિંદુ ત્રિકોણનું એક શિરોબિંદુ આપશે અને લંબ દ્વિભાજકના પાયાની રેખા પર બે છેદ બિંદુ ત્રિકોણના પાયાના બે શિરોબિંદુ આપશે। આવી રીતે ત્રિકોણ તૈયાર થઈ ગયો। પરંતુ મિત્રો, જેમ કે તમે જાણો છો કે આપણે એ સાબિત કરવાનું છે કે કરેલી રચના સાચી છે, તો ચાલો આપણે કરેલી રચનાને સાબિત કરીએ। આ રચનાને આપણે બે ભાગમાં સાબિત કરીશું। પહેલા ભાગમાં આપણે સાબિત કરીશું કે XY બરાબર PQ પ્લસ PR પ્લસ RP અને બીજા ભાગમાં આપણે સાબિત કરીશું કે ખૂણો WYR સમાન છે ખૂણો PRQ ને અને ખૂણો ZXQ સમાન છે ખૂણો PQR ને। જેવી રીતે રચના પરથી આપણને ખબર છે કે બિંદુ Q XP ના લંબ દ્વિભાજક પર આવેલો છે,
એટલે કે PQ બરાબર XQ, એવી જ રીતે RYP ના લંબ દ્વિભાજક પર આવેલ છે, એટલા માટે RY બરાબર RP। જેવી રીતે આકૃતિ પરથી ખબર પડે છે કે રેખાખંડ XY રેખાખંડો XQ, QR અને RY ને જોડીને બનેલ છે, એટલે XY બરાબર XQ પ્લસ QR પ્લસ RY છે। આ સમીકરણમાં XQ ની જગ્યાએ PQ અને RY ની જગ્યાએ RP મૂકવાથી આપણને મળશે XY બરાબર PQ પ્લસ QR પ્લસ PR। ચાલો આને સમીકરણ 1 લઈશું। અહીં આપણે પહેલા ભાગને સાબિત કરી દીધો, આગળ વધીએ બીજા ભાગ તરફ। તમે વિડિયોને રોકીને વિચારી શકો છો કે આને આપણે કેવી રીતે સાબિત કરીશું। આપણે સાબિત કરવાનું છે ખૂણો WYR સમાન છે ખૂણો PQR ને। મિત્રો, ખૂણો PYR ને ધ્યાનથી જુઓ, બાજુ RP સમાન છે બાજુ RY ને, કારણ કે કોઈ પણ રેખાખંડના લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ એ રેખાખંડના શિરોબિંદુઓથી સમાન અંતરે હોય છે, એટલે ત્રિકોણ PYR એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે ખૂણો RYP સમાન છે ખૂણો RPY ને। ચાલો આને સમીકરણ 2 માની લઈએ, ખૂણો PRQ એ ખૂણો RYP ને ખૂણો PRY ના સરવાળા બરાબર છે। ત્રિકોણના બહુકર્ણના પ્રમેય અનુસાર સમીકરણ 2 પરથી આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, આપણને અહીં મળ્યો ખૂણો PRQ સમાન છે 2 ગુણ્યા ખૂણો RYP ને, અને 2 ગુણ્યા ખૂણો RYP છે ખૂણો WYR, કેમ કે YP એ ખૂણો WYR નો દ્વિભાજક છે। આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે ખૂણા ZXQ સમાન છે ખૂણા PQR ને। તો મિત્રો, આ રીતે આપણે આ ત્રિકોણની રચનાની સાબિતી પણ ચકાસી લીધી છે, અથવા કહીએ કે રચનાને સાચી સાબિત કરી છે। આગળના વિડીયોમાં આપણે આ જ રચના પર આધારિત પ્રશ્નો જોઈશું અને આપેલ માપ અનુસાર ત્રિકોણની રચના કરીશું। આ વિડીયોમાં આપણે એવા ત્રિકોણની રચના કરવાનું શીખ્યા જેના પાયાના 2 ખૂણા અને ત્રિકોણની પરિમિતિ આપી હોય। મળીએ આગળના વિડીયોમાં। આભાર।